હેલો ફ્રેન્ડ્સ, નોલેજ વિથ કરણમાં આપનું સ્વાગત છે. કેમ છો ફ્રેન્ડ્સ, બધા મજામાં? તો ચાલો આજે આપણે જોશું આઈસ મેજિક 24. શું છે જે વીક 24નું? આજે આખા વીકના બધા વન લાઇનર ક્વેશ્ચન આ એક જ વિડીયોની અંદર જોશું. જો 9/6 થી 15/6નું આ કરંટ અફેર છે જે આઈસ દ્વારા બહાર પાડવામાં આવે છે. તો વન લાઇનર ક્વેશ્ચન ફ્રેન્ડ્સ આપણે આ એક જ વિડીયોની અંદર જોશું. તો આ વિડીયો પ્લીઝ પૂરો જોજો. આ બધા જે આ વીકની અંદર બધા કરંટ બનેલું છે એ ખૂબ જ આઈએમપી છે. જે યુવરાજ સિંહે નિવૃત્તિ લીધી છે, વાયુ વાવાઝોડું છે, એ બધી ઘણી બધી સારી એવી કરંટ અફેર બન્યું છે. તો આ પ્લીઝ તમારા માટે આવનારી એક્ઝામની અંદર પૂછાવાની શક્યતા ઘણી વધી જાય છે આ કરંટ અફેર. તો પ્લીઝ આ કરંટ અફેરનો વિડીયો પૂરો જોજો. હજી મારી ચેનલમાં નવા ફ્રેન્ડ્સ છે અને સબસ્ક્રાઈબ નથી કર્યું અને ક્લાસ 3ની એક્ઝામની તૈયારી કરે છે, એટલે કે જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, તો આ ચેનલ તેના માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. મારી ચેનલમાં જઈ અને તમે જોજો ક્યાં ક્યાં હું વિડીયા મૂકું છું. તે ખૂબ જ આઈએમપી બધા વિડીયા મૂકું છું, આથી તમારા માટે ખૂબ જ આઈએમપી આ ચેનલ છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો લાઈક કરો અને વિડીયો આ શેર જરૂર કરજો ફ્રેન્ડ્સ. તો ચાલો ટાઈમ વેસ્ટ ન કરતા આપણે સ્ટાર્ટ કરીએ આપણું કરંટ અફેરનું વિડીયો. સૌથી પહેલાં તો આ વીકની અંદર ક્યાં ક્યાં કરંટ અફેર ટોપિક બન્યા છે એ જોઈ લેજો. પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડ 2014 અને 15 થી 2017 અને 18. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવનું સર્વોચ્ચ નાગરિક સન્માન કયું છે? માલદીવનું સર્વોચ્ચ નાગરિક સન્માનનું નામ છે નિશાન ઇઝુદ્દીન, એનાયત કરવામાં આવ્યો છે નરેન્દ્ર મોદીને. ફ્રેન્ચ ઓપન 2019 સ્પોર્ટને લગતો મુદ્દો છે. મધ્યપ્રદેશના ભાજપના સાંસદ ડૉક્ટર વિરેન્દ્ર કુમારની પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક થઈ છે. સાંધાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ 2019 અને લાસ્ટમાં છે ચક્રવાત વાયુ જે ગુજરાતના પશ્ચિમના કિનારે આવેલું છે, જે પોરબંદર છે, વેરાવળ છે, સોમનાથ છે, આ બધાની અંદર આવેલું છે વાયુ ચક્રવાત. એના પણ ક્વેશ્ચન ખૂબ જ આઈએમપી છે ફ્રેન્ડ, પૂછાવાની શક્યતા ઘણી બધી છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 9 જૂન 2019 રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં કઈ જગ્યાએથી ડાયનોસોર મ્યુઝિયમ અને ફોસિલ પાર્કનું લોકાર્પણ કરાવ્યું છે? તેમાં શું જવાબ આવશે? રૈયોલી. ક્યાં સ્થળેથી કર્યું છે ઉદ્ઘાટન? રૈયોલી ખાતેથી. રૈયોલી ખાતે સ્થપાયેલ ડાયનોસોર મ્યુઝિયમ અને ફોસિલ પાર્ક સંદર્ભમાં નીચેમાંથી ક્યાં વિધાનો સાચા છે? તેમાં જવાબ આવશે સીજબ. પહેલું સાચું છે અને બીજું ખોટું છે. થર્ડ ક્વેશ્ચન, ડાયનાસોર માટે પ્રસિદ્ધ રૈયોલી ગુજરાતના ક્યા જિલ્લામાં, જિલ્લાના ક્યા તાલુકામાં આવેલું છે? તો એ છે મહીસાગર જિલ્લો અને બાલાસિનોર તાલુકામાં. શું છે? ડી જવાબ, મહીસાગર જિલ્લો છે અને બાલાસિનોર તાલુકાની અંદર આવેલું છે ડાયનાસોર. પંડિત ઓમકારના શાસ્ત્રીય સંગીત એવોર્ડ વિજેતા સંગીતકારો અને વર્ષની નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો એમાં છે ને આ ડી છે ને એ જોડ સાચી નથી, બાકી એ બી ને સી બધી જોડ સાચી છે. પંડિત ઓમકારના શાસ્ત્રીય સંગીત એવોર્ડ સંદર્ભમાં નીચેનામાંથી ક્યાં વિધાનો સાચા છે? તેમાં જવાબ આવશે બી, બીજું, ત્રીજું અને ચોથું. એ સાચું છે, પેલું ખોટું છે. એટલે જવાબ આવશે બી અને ઓપ્શન બીજું, ત્રીજું અને ચોથું સાચું છે. જો એવી રીતના તમારે હું તમને ઓપ્શન કહીશ, જો વાંચવામાં હું જે લાંબો ક્વેશ્ચન જવાબ હશે ને એ વાંચવાનું વાંચી નહીં, નકર વિડીયો બહુ લેન્થી બની જશે ફ્રેન્ડ્સ. એના માટે તમે આરામથી વિડીયો પ્યુઝ કરીને જવાબ આરામથી, જો મોટો જવાબ હશે ને તો તમે આરામથી વાંચી લેજો, શોર્ટ જવાબ હશે તો હું વાંચી. ચાલો છઠ્ઠો ક્વેશ્ચન, નવી દિલ્હી ખાતે આવેલી સંગીત નાટક અકાદમીના વર્તમાન અધ્યક્ષનું નામ શું છે? તો એમાં આવશે
શ્રી શેખર સેન. તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલ પંડિત ઓમકારના શાસ્ત્રીય સંગીત એવોર્ડના વિતરણ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હિન્દી ફિલ્મ જગતના કયા પ્રસિદ્ધ ગાયકને પ્રશસ્તિપત્રથી વિશેષ સન્માનિત કર્યા છે? તેમાં આવશે સી જવાબ, કવિતા કૃષ્ણમૂર્તિને સન્માનિત કર્યા છે. તાજેતરમાં ભારતમાં વાયુસેના દ્વારા કયા એર માર્શલના જન્મ શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવેલી છે? તો એની અંદર આવશે એર માર્શલ અર્જનસિંહની. કે નહીં, એર માર્શલ અર્જનસિંહની ઉજવણી કરવામાં આવેલી છે. 8 જૂન 2019 રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ફેમિલી ફાર્મર, શું છે નામ અભિયાનનું, ફેમિલી ફાર્મર અભિયાનનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો છે? તો જવાબ આવશે સુરતમાંથી. 8 જૂન 2019 રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કઈ વેબસાઇટ લોન્ચ કરીને ફેમિલી ફાર્મર અભિયાનનો આરંભ કરાવ્યો છે? તો વેબસાઇટનું નામ કહેવાનું છે, તો વેબસાઇટનું નામ આવશે www.familyfarmeroffice.com. તાજેતરમાં ગુજરાતમાં કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલા ફેમિલી ફાર્મર અભિયાનનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા. કોના દ્વારા શરૂઆત થઈ છે? સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ તેમની સૌપ્રથમ વિદેશ યાત્રાનો પ્રારંભ ક્યાં દેશથી કર્યો છે? જે આપણે ખ્યાલ જ છે, હમણાં બીજી વાર વડાપ્રધાન બન્યા તો સૌથી પ્રથમ ક્યાં દેશની એની યાત્રા કરી છે? તો જવાબ આવશે માલદીવની. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં માલદીવનો કયો સર્વોચ્ચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો આવશે નિશાન ઇઝુદ્દીન. શું આવશે? નિશાન ઇઝુદ્દીન. હવે કોના દ્વારા, ટૂંકમાં પ્રશ્ન વાંચું છું, કોના દ્વારા આ સર્વોચ્ચ પુરસ્કાર નિશાન ઇઝુદ્દીન એનાયત કરવામાં આવેલો છે? તો જવાબ આવશે ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ દ્વારા. ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ દ્વારા આ માલદીવનો સર્વોચ્ચ એવોર્ડ આપવામાં આવેલો છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની માલદીવની મુલાકાત દરમિયાન માલદીવની સંસદને સંબોધીને કહ્યું હતું. તો માલદીવની આ સંસદનું નામ શું છે? ટૂંકમાં પ્રશ્ન પૂછ્યો છે કે માલદીવના સંસદનું નામ, તો પીપલ્સ મજલિસ. શું આવશે એનું? પીપલ્સ મજલિસ આ માલદીવની સંસદનું નામ છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માલદીવની મુલાકાત દરમિયાન ભારત અને માલદીવ વચ્ચે કેટલા કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે 6 કરાર કર્યા છે. તાજેતરમાં ભારતની કઈ સંસ્થા દ્વારા માલદીવના 1000 જેટલા સરકારી ઓફિસરોને ક્ષમતા નિર્માણ માટે તાલીમ આપવા માલદીવના સિવિલ સર્વિસ કમિશન સાથે કરાર કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે એ NCGG. તો એનું ફૂલ ફોર્મ શું થાય છે? નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ. ઈસ્ટર સન્ડે બ્લાસ્ટની ઘટના બાદ, શું છે? ઈસ્ટર સન્ડે બ્લાસ્ટ એની ઘટના બાદ શ્રીલંકાની મુલાકાત લેનાર વિશ્વના પ્રથમ વિદેશી નેતાનું નામ? તો જવાબ આવશે નરેન્દ્ર મોદી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ તેમની સૌપ્રથમ વિદેશ યાત્રાનો પ્રારંભ માલદીવથી શરૂઆત કરી. તો માલદીવ બાદ બીજા નંબરે કેની મુલાકાત લીધી છે? તો શ્રીલંકાની. તાજેતરમાં ફ્રેન્ચ ઓપન 2019 મેન્સ સિંગલનું ટાઇટલ જીતીને, શું છે? મેન્સ સિંગલ. કેમાં? ફ્રેન્ચ ઓપન 2019 જીતીને 12મી વખત ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીતનાર ખેલાડીનું નામ છે રાફેલ નડાલ. કોણ છે? 12મી વખત ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીત્યું છે, જે નામ છે રાફેલ નડાલ. તો વિમેન સિંગલ ટાઇટલ જીતનાર મહિલા ખેલાડીનું નામ શું? જો ફ્રેન્ચ ઓપનની અંદર વિમેન સિંગલ ટાઇટલ જીતનાર ખેલાડીનું નામ, મેન્સમાં તો રાફેલ નડાલ, તો વિમેન્સમાં કોણ આવશે? તો એસલ બાર્ટી ડી જવાબ શરૂ એસલ બાર્ટી ડી જવાબ
ફ્રેન્ચ ઓપન 2019માં મેન્સ સિંગલનું ટાઇટલ જીતનારી રાફેલ નડાલ ક્યાં દેશનું નામ ક્યાં દેશના છે? તો રાફેલ નડાલ છે સ્પેનના. અને એસ્લે બાર્ટી ક્યાં દેશના છે? 12મો ક્વેશ્ચન ટૂંકમાં વાંચું છું. જે વિમન્સ ટાઇટલ જીતા છે જે એસ્લે બાર્ટી, એ ક્યાં દેશના છે? એ છે ઓસ્ટ્રેલિયાના. તાજેતરમાં શ્રી યુવરાજ સિંહે કઈ જગ્યાએ યોજાયેલી પત્રકાર પરિષદમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે? તો એ કઈ પત્રિકામાં હતું? તો એ હતું મુંબઈમાંથી. મુંબઈ પત્રકારમાં પરિષદમાં યોજાયેલીમાંથી એને જાહેરાત કરી હતી. ક્યાંથી? મુંબઈથી જાહેરાત કરી હતી એને નિવૃત્તિ લેવાનું. યુવરાજસિંહનો જન્મ ક્યાં થયો હતો? તો યુવરાજસિંહનો જન્મ થયો હતો ચંદીગઢની અંદર. ક્યાં થયો હતો? ચંદીગઢની અંદર થયો હતો. યુવરાજસિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીનો અથવા તો આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ ક્યાં દેશ સામે કર્યો હતો? તો જવાબ આવશે કેન્યાથી. ક્યાંથી? કેન્યાથી. વન ડે રમવાની શરૂઆત કેન્યાથી શરૂઆત થઈ હતી. શ્રી યુવરાજસિંહે કુલ 402 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે. ઇન્ટરનેશનલ મેચ કેટલા રમ્યા છે? 402. તો મેં કુલ કેટલા રન કર્યા છે? તો જવાબ આવશે 11,778 રન કર્યા છે. તો નીચેના જે યુવરાજસિંહ બાબતમાં કયા વિધાનો સાચા છે? તો સાચા છે એમાં ડી જવાબ આવશે, જે પહેલું સાચું છે અને ચોથું સાચું છે. જે વર્ષ 2000ના અંડર 19 વર્લ્ડ કપમાં તેઓને મેન ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યા હતા. અને ચોથું છે, તેમણે કુલ 17 સદી અને 71 અડધી સદી ફટકારી છે. આ કુલ 2 સાચા છે. યુવરાજસિંહને નીચેનામાંથી ક્યા પુરસ્કાર એનાયત થયા છે? તેમાં જવાબ આવશે ડી જવાબ, આ પહેલો અને ત્રીજું, એટલે કે અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયો છે અને પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયા છે. શ્રી ગિરીશ કનાડનું તાજેતરમાં નિધન થયું છે, તેમનો જન્મ ક્યાં થયો હતો? તો મહારાષ્ટ્રની અંદર માથેરાનમાં. ગિરીશ કર્નાડના નિધનને કારણે ભારતના ક્યાં રાજ્યમાં 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો? તો એમાં કર્ણાટકની અંદર. જેનો જવાબ ક્યાં, જો જન્મ ક્યાં થયો હતો? મહારાષ્ટ્રમાં જન્મ થયો હતો. અને 3 દિવસનો રાષ્ટ્રીય શોક ક્યાં મનાવવામાં આવ્યો? તો કર્ણાટકમાં. તો જે ગિરીશ કર્નાડનું પૂરું નામ પૂછ્યું છે, તો આવશે ગિરીશ રઘુનાથ કર્નાડ. ગિરીશ કર્નાડનું તાજેતરમાં નિધન થયું છે. તેઓ નીચેનામાંથી ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલા ન હતા? જો શું પૂછ્યું છે? ન હતા. તો જવાબ આવશે ફોટોગ્રાફીમાં ન હતા, બાકી સાહિત્ય ફિલ્મની અંદર હતા. કઈ ભાષામાં લખાયેલા શ્રી ગિરીશ કર્નાડના નાટકોનો અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે? તો જવાબ આવશે કન્નડની અંદર. ગિરીશ કર્નાડને નીચેનામાંથી કયો પુરસ્કાર એનાયત થયો ન હતો? તો જવાબ આવશે પદ્મ વિભૂષણ. વિશ્વ બાળ મજૂરી વિરોધી દિન શું છે? વિશ્વ બાળ મજૂરી વિરોધ દિન તરીકે ક્યાં દિવસની ઉજવણી થાય છે? તો જવાબ આવશે 12 જૂન. વિશ્વ બાળ મજૂરી વિરોધી દિનની ઉજવણીનો પ્રારંભ ક્યાંથી થયો હતો? તો 2002થી. વિશ્વ બાળ મજૂરીની જે આ થીમ છે 2019ની, તો થીમ શું છે? તો જવાબ આવશે સી, ચિલ્ડ્રન શુડ નોટ વર્ક ઇન ફિલ્ડ બટ ઓન ડ્રીમ. તો જવાબ આવશે સી જવાબ. ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદ અંતર્ગત બાળ મજૂરી પર પ્રતિબંધની જોગવાઈ કરવામાં આવેલી છે? તો જવાબ આવશે અનુચ્છેદ નંબર 24 ડી જવાબ. ભારતમાં કેટલા વર્ષની ઓછી ઉંમરના બાળકોને કોઈ પણ પ્રકારના કામે રાખવા પર પ્રતિબંધ છે? તો 14 વર્ષના બાળકોની ઓછા ઉંમરથી. ભારતમાં કેટલી ઉંમરના તરુણોને જોખમી વ્યવસાયિક કે પ્રક્રિયામાં કામે રાખવા પર પ્રતિબંધ છે? તો જવાબ આવશે 14 થી 18 વર્ષ. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે ક્યાં હાઈટેક સેન્ટરનું લોકાર્પણ કર્યું છે? તો આવશે સી જવાબ, ગીર હાઈટેક મોનિટરિંગ સેન્ટર.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં કઈ જગ્યાએ ગીર હાઈટેક મોનિટરિંગ સેન્ટરનું લોકાર્પણ કર્યું છે? તો આવશે સાસણ ગીરની અંદર. ગુજરાતમાં સિંહોના સંરક્ષણ સંવર્ધન માટે ગુજરાત સરકાર દ્વારા કેટલા રૂપિયાનું પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે? તો રૂપિયા 350 કરોડનું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ક્યાંથી લીલી ઝંડી બતાવીને લાયન એમ્બ્યુલન્સનો પ્રારંભ કરાયો છે? જો લાયન્સ એમ્બ્યુલન્સ, લાયન માટે એક એમ્બ્યુલન્સનો પ્રારંભ થયો છે. ક્યાંથી? તો સાસણ ગીરમાંથી. તાજેતરમાં ભારતની 17મી લોકસભામાં કાર્યકારી અધ્યક્ષ અથવા તો પ્રોટેમ સ્પીકરની કોની નિમણૂક થઈ છે? તો જવાબ આવશે વિરેન્દ્ર કુમારની. જો પ્રોટેમ સ્પીકર અથવા તો કાર્યકારી અધ્યક્ષ કોણ છે જે 17મી લોકસભાના? વિરેન્દ્ર કુમાર. આ પૂછાઈ શકે ફ્રેન્ડ્સ. અને તે જે વિરેન્દ્ર કુમાર જે પ્રોટેમ સ્પીકર બન્યા છે તે કઈ લોકસભાના બેઠક પરથી સાંસદ થયા છે? તો એ છે મધ્યપ્રદેશના ટિક્કમગઢ ખાતેથી છે. ઓસ્ટ્રેલિયાની કઈ સંસ્થા દ્વારા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યું છે? શું છે? કઈ ઇન્ડેક્સ? ગ્લોબલ પીસ ઇન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા છે ઓસ્ટ્રેલિયાની? તો જવાબ આવશે IEP, ઓસ્ટ્રેલિયા સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2019માં કુલ 163 દેશો છે, એમાં ભારતનો ક્રમ કેટલો છે? તો આપણે એ જ યાદ રાખવાનું છે, 141મો. તો 2018માં ભારતનો ક્રમ કેટલો હતો? તો એ 136મો. 2019માં 141મો. તો પ્રથમ ક્રમે કોણ છે આ ઇન્ડેક્સની અંદર? તો પ્રથમ ક્રમે છે આઇસલેન્ડ. અને અંતિમ ક્રમે કોણ છે? તો અંતિમ ક્રમે છે અફઘાનિસ્તાન. સમગ્ર વિશ્વમાં કયો દિવસ વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવાય છે? તો જવાબ આવશે 14 જૂન. અને 2019ની જે વિશ્વ રક્તદાન દિવસની થીમ શું છે? તો થીમ છે સેફ બ્લડ ફોર ઓલ. બી જવાબ. ક્યા પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોનો જન્મ વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવાય છે? તો કેનો જન્મ આપણે વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવાય છે? તો એનો જન્મ આપણે કાર્લ લેનસ્ટીનર, જેમ કે બ્લડ ગ્રુપની શોધ જ આપણે કાર્લ લેનસ્ટીનરે જ કરી હતી, એના માટે જ આપણે વિશ્વ રક્તદાન દિવસ તેના જન્મની યાદમાં ઉજવે છે. એ, બી અને ઓ બ્લડ ગ્રુપના શોધકનું નામ શું છે? તો કાર્લ લેનસ્ટીનર. ગુજરાતી ભાષા માટેના સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર 2019 માટે તાજેતરમાં કોની પસંદગી કરવામાં આવેલી છે? તો જવાબ આવશે કુમારપાળ દેસાઈની. ગુજરાતી ભાષા માટેના સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2019 માટે તાજેતરમાં કોની પસંદગી કરવામાં આવેલી છે? જો આ બધા સાહિત્યના નામ આપણે કન્ફ્યુઝ કરેલા છે, યાદ રાખજો, સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર, સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર. બાળ સાહિત્યમાં કોણ છે? કુમારપાળ દેસાઈ. યુવા પુરસ્કારની અંદર છે અજય સોની. તાજેતરમાં કઈ કૃતિ માટે એને યુવા પુરસ્કાર મળેલો છે? તો કૃતિનું નામ છે રેતીનો માણસ. સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા વધુમાં વધુ કેટલી ઉંમર સુધીના ભારતીય લેખકોની દર વર્ષે સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર માટેની પસંદગી કરવામાં આવે છે? તો વધુમાં વધુ ઉંમર છે 35 વર્ષ. ભારતની રાષ્ટ્રીય સાહિત્ય સંસ્થાનું નામ શું છે? રાષ્ટ્રીય સંસ્થા કઈ છે ભારતની? તો જે સાહિત્ય અકાદમી. ભારતની રાષ્ટ્રીય સાહિત્ય સંસ્થા સાહિત્ય અકાદમી બીજા ક્યાં નામે ઓળખાય છે? તો નેશનલ એકેડમી ઓફ લેટર્સ. ડી જવાબ. તો જે આપણી ભારતીય રાષ્ટ્રીય સાહિત્ય સંસ્થા અકાદમી ઉપરાંત લલિત કલા અકાદમી અને સંગીત નાટક અકાદમીનું વડું મથક ક્યાં આવેલું છે? તો વડું મથક છે નવી દિલ્હી રવિન્દ્ર ભવનમાં. તો સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે થઈ હતી? તો સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ હતી 1954 12 માર્ચ. સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા વધુમાં વધુ કેટલી ભાષાઓમાં પુરસ્કાર આપવામાં આવે છે? તો ભાષા છે કુલ 24 ભાષાઓમાં પુરસ્કાર આપવામાં આવે છે.
તેરથી ચૌદ જૂન 2019 દરમિયાન સાંધાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન અથવા તો સાંધાઈ સહયોગ સંગઠનની કેટલામી સમિતિનું આયોજન થયું છે? તો સમિતિ છે 19મી. ટૂંકમાં વાંચું છું પ્રશ્ન, હવે ઉપરનો જ ક્વેશ્ચન છે. તો આ સમિટ ક્યાં યોજાણી હતી? 19મી સમિટિ યોજાણી હતી. એ તો સમિટિ ક્યાં યોજાણી હતી? તો કર્ગિસ્તાનની અંદર, બિશ્કેકની અંદર. SCO એનું ફૂલફોર્મ શું થાય છે? તો ફૂલફોર્મ થાય છે સાંધાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. SCOની રચના ક્યારે થઈ હતી? તો 2001માં 15 જૂન. 15 જૂન 2001ના રોજ કુલ કેટલા દેશો દ્વારા SCOની રચના કરવામાં આવેલી હતી? કુલ 6 દેશો દ્વારા. ભારત છે ને SCOનું કેટલામું સભ્ય બન્યું? તો ભારત 7મું સભ્ય બન્યું SCOનું. તો હાલમાં કેટલા SCOમાં કુલ કેટલા સભ્ય દેશો છે? તો કુલ છે 8. 8માં દેશોમાંથી નીચેનામાંથી જો જે 8 સભ્યો છે SCOમાં, તો નીચેનામાંથી કેનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે ઈરાનનો સમાવેશ થતો નથી. આ દેશોમાં નીચેમાંથી કોનો સમાવેશ થતો નથી? તો એમાં પણ આવશે અફઘાનિસ્તાનનો. તો આપણે યાદ ક્યાં રાખવાના? આ બધા જેનો સમાવેશ થાય ને એનો યાદ રાખવાનો છે. સાંધાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન જે SCOનું ફૂલફોર્મ થાય છે એનું વડું મથક ક્યાં આવેલું છે? તો બેઇજિંગની અંદર. ચક્રવાતના ક્વેશ્ચન છે. તાજેતરમાં ભારતમાં આવેલું વાયુ ચક્રવાત કયા પ્રકારનું ચક્રવાત હતું? તો એ હતું ઉષ્ણકટિબંધીય. કયું ચક્રવાત? આ કયા પ્રકારનું ચક્રવાત હતું? ઉષ્ણકટિબંધીય હતું. તો અને ચક્રવાતનો ઉદ્ભવ ક્યાંથી થયો હતો? તો ઉદ્ભવ થયો હતો અરબી સમુદ્રમાં માલદીવ પાસેથી. ક્યાંથી થયો હતો? અરબી સમુદ્રમાં માલદીવ પાસેથી થયો હતો. 13મો ક્વેશ્ચન. તાજેતરમાં તાપકેલા વાયુ ચક્રવાત માટેનું વાયુ નામ કયા દેશ દ્વારા સૂચિત કરવામાં આવેલું છે? તો ભારત દ્વારા જ વાયુ નામ બહાર પાડવામાં આવેલું છે. લાસ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ આ વીકનો. ભારતમાં હવામાનનું અવલોકન, હવામાનની આગાહી તથા ભૂકંપીય વિજ્ઞાન માટે જવાબદાર મુખ્ય એજન્સીનું નામ શું છે ભારતની? તો જવાબ આવશે ભારત મોસમ વિભાગ. તો ફ્રેન્ડ્સ આપણે જોયા છે વીક 24ના ખૂબ જ IMP ક્વેશ્ચન. તો હવે આપણે જોશું હવે આવતા સોમવારે વીક 25ના ક્વેશ્ચન વન લાઇનર. તો પ્લીઝ અમારી મહેનત અને મને સપોર્ટ કરવા, પ્લીઝ મારા વિડીયોને લાઈક કરો, કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરો અને આ વિડીયો જરૂર શેર કરજો ફ્રેન્ડ્સ. તો થેન્ક યુ સો મચ. આવી રીતના તૈયારી કરતા રહ્યો તો જરૂર તમે સારા મેરિટમાં આવી શકશો અને તમને નોકરી મળી શકશે. તો આવી રીતના તૈયારી કરતા રહ્યો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે.